નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે દર શનિવારે સાંજે જે છે એ 9 વાગ્યાના ટકોરે ગુજરાત સરકારમાં ફરજ બજાવતા અલગ અલગ જે છે એ સરકારી કર્મચારી અધિકારીઓ ગણને જે છે એ અલગ અલગ પોડકાસ્ટના માધ્યમથી જે છે એ તમારી સમક્ષ જે છે ઇન્ટરવ્યુના માધ્યમથી જે છે ચર્ચાઓ કરતા હોય છે. આ ઇન્ટરવ્યુનો જે છે આપના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આજ જે છે એ શનિવારના રોજ 9 વાગ્યાના ટકોરે આ ઇન્ટરવ્યુ જ્યારે જે છે એ આપના સમક્ષ રજૂ કરીએ છીએ. અને આજના કરંટ ગાઈડન્સના જે છે એક ગેસ્ટ છે ડોક્ટર મહેશ. અને જ્યારે દોસ્તો આપ ડોક્ટર સાંભળો છો તો ત્યારે આપણે પ્રશ્ન થાય, સર ડોક્ટર સાહેબ આવ્યા છે, ડોક્ટર સાહેબ શું કઈ હેલ્થ બાબતે ચર્ચા કરવાના છે. પણ અહીંયા હું તમને ખાસ ચર્ચા કરવાનો થાય છે ગુજરાત રાજ્ય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી બહાર પાડેલ જે પ્રોફેશનલ ઓફિસરની ભરતીઓ જે છે એ બાબતના જરૂરી માર્ગદર્શન માટે ડોક્ટર મહેશ સાહેબ આવ્યા છે. અને મહેશ જે છે એ આજના આ ઇન્ટરવ્યુ પ્રોગ્રામમાં પોડકાસ્ટના માધ્યમથી આપણે જણાવશે કે જે પ્રોફેશનલ ઓફિસરની ભરતી જે છે એના માટે શું વાંચવું જોઈએ, કેવી રીતે તૈયારી કરવી જોઈએ, જે સ્પેશિયલી 120 માર્કનું જે જગ્યાને લગતું કન્ટેન્ટ છે એના માટે શું કરવું જોઈએ, જે સમાજ સુરક્ષા વિભાગમાં જ ફરજ બજાવતા ડોક્ટર મહેશ સાહેબ. સાહેબ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે કણક ગાઈડન્સ પર. થેન્ક યુ સર. દોસ્તો, સાહેબને જ આપણે જે છે એ આખો માહિતીનો દોર આપીએ. સર, આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ઉમેદવારો જે છે એ આપણે જાણે છે યુટ્યુબના માધ્યમથી ઘણી બધી વખત કમેન્ટ આવતી હોય કે આપ જે સમાજલક્ષી કામ કરતા હોય સરકારશ્રી સાથે રહીને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ, જે લોકો આપણે નથી ઓળખતા સર એમના માટે થોડો આપનો બેઝિક પરિચય થઈ જાય આપના વિશે, તો લોકો જાણે કે આપનું બેઝિક જે છે ક્વોલિફિકેશન શું હતું, આપે કેવી પરિસ્થિતિમાંથી તૈયારી કરી અને આપ આ મુકામ પર પહોંચ્યા છે. પ્લીઝ સર. મારું નામ ડોક્ટર મહેશ ચૌહાણ છે. જી સર. હું સમાજ સુરક્ષા ખાતામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ઓકે. મેં સ્ટડીમાં સાયકોલોજીમાં પીએચડી કરેલ છે. ઓકે. માસ્ટરથી લઈને પીએચડી સુધી સમગ્ર અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરેલો છે. આ રીતે મેં પીએચડી સાયકોલોજીમાં પૂર્ણ કરી ડોક્ટરની પદવી મળેલ છે. આ સમય દરમિયાન મેં જુદી જુદી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હતો. તે દરમિયાન ચીફ ઓફિસર અને પ્રોબેશન ઓફિસરની પોસ્ટની ભરતી આવેલ હતી, એ ભરતીમાં મેં તૈયારી કરી અને હું આ પોસ્ટ પર નિમણૂક થયેલ છે. ઓકે સર, થેન્ક યુ સર. સર, એક ચીફ ઓફિસરમાં એવું થતું હોય કે પેલા નગરપાલિકામાં બી એક ચીફ ઓફિસર હોય, એને બી આપણે સરકાર શ્રીના માધ્યમથી સીઓ કહેતા હોય છે, અને આપ જે સમાજ સુરક્ષા ખાતામાં છો એ પણ સીઓ છે, તો સર આ બંને સીઓ વચ્ચે તફાવત શું મેઇનલી હોય છે એ થોડું જે કોઈ ઉમેદવાર મિત્રોને આપ એમાં થોડો પ્રકાશ પાડો. તો જે નગરપાલિકાના સીઓ હોય છે ચીફ ઓફિસર એ એક વહીવટી પોસ્ટ છે, એ આખું કોઈ પણ નગરપાલિકા હોય છે તેના મેન વહીવટદાર તરીકે નિમણૂક હોય છે, જે કાયદાકીય રીતે વહીવટ સંભાળે છે. તેવી રીતે ચીફ ઓફિસર જે સમાજ સુરક્ષા ખાતામાં હોય એ પણ અમારે એક સુપર ક્લાસ 3 લેવલની પોસ્ટ છે, જે સમાજ સુરક્ષાની કોઈ પણ ઓફિસ હોય ત્યાં તમારું પોસ્ટિંગ થાય છે, તેમાં યોજનાને લગતી કોઈ પણ કામગીરી જે તમને સોંપવામાં આવે એ બધી કરવાની આવતી હોય છે. અને જુદી જુદી સંસ્થાઓમાં પણ સીઓની પોસ્ટ હોય છે, ચીફ ઓફિસર એજ અધિક્ષક તરીકે પણ હોય છે, પછી ચીફ ઓફિસર એજ કેસ વર્કર તરીકે પણ હોય છે, જે પણ આપણે વર્ક કરવાનું હોય છે. એટલે સર આપની જે સમાજ સુરક્ષા ખાતાની સીઓ છે એ સામાન્ય રીતે તાલુકા કક્ષાએ હોય કે જિલ્લા કક્ષાએ હોય કે બંને કક્ષાએ હોય શકે? અમારી જે પોસ્ટ છે સીઓની સમાજ સુરક્ષા ખાતામાં એ માત્ર જિલ્લા કક્ષાએ અને સ્ટેટ લેવલ આપણે ગાંધીનગરમાં ઓકે મેઇન વડી કચેરીમાં હોય છે. ઓકે સર, આપની પોસ્ટ વિશે આપણે જણાવ્યું. સર, આપ જ્યારે ભરતી થયા છો ગૌણ સેવાના માધ્યમથી, જીપીએસસી ભરતી બોર્ડ પરીક્ષાઓ લેતી હોય, પોલીસ ભરતી બોર્ડ પરીક્ષાઓ લેતી હોય, ત્યારે આપની ભરતીઓના ક્રાઇટેરિયા શું હતા સર? અને મને યાદ છે ત્યાં સુધી સર આપ જ્યારે પાસ થયા ત્યારે કદાચ પીઓ અને સીઓ બંને કમ્બાઇનમાં જે ભરતી આવી હતી, આ વખતની જે ભરતી છે એ માત્ર પીઓ પૂરતી સીમિત છે, મતલબ તો એ બાબતે થોડો પ્રકાશ પાડો સર કે આપની ભરતી ક્યારે થઈ છે અને આપ ક્યારે નિમણૂક પામ્યા સરકારમાં? અમારી જે ભરતી છે 2018-19ની ભરતી હતી, જેમાં પીઓ અને સીઓ બંને એક સાથે ભરતી આવેલી હતી, તેમાં સીઓ કેડરમાં 15 જગ્યા હતી જ્યારે પીઓ કેડરમાં 9 પોસ્ટ આવેલી હતી. ઓકે. અત્યારની જે ભરતી છે એમાં ક્રાઇટેરિયા બદલાઈ ગયા છે, એની પરીક્ષા પદ્ધતિ પણ બદલાઈ ગઈ. અત્યારે માત્ર 60 જગ્યા જે પ્રોબેશન ઓફિસરની જ ખાલી આવેલી છે. અને આ સમાજ સુરક્ષા ખાતા હસ્તક તમે વાત કરો તો ફર્સ્ટ ટાઈમ આટલી મોટી ભરતી આવેલી છે, ક્યારેય મોટી આટલી 60 સંખ્યામાં બહોળી સંખ્યામાં આવેલી નથી.
અને આ એક સારી એવી તક છે બધાને તૈયારી કરવા માટે. મેઇન તો સાયકોલોજી, સોશિયોલોજી અને સમાજ કાર્ય વિષયના જે ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓ એને લગતી, એના સંબંધિત વિષયને લગતું બધું સાહિત્ય હોય છે ને એને લગતું જ પૂછવામાં આવે છે. ઓકે, એક સાહેબ આપને ધન્યવાદને પાત્ર છે, કારણ કે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો સિંગલ ડિજિટમાં જ્યારે કોઈ ભરતી બહાર પડતી હોય કોઈ પણ ખાતા દ્વારા, કોઈ પણ વિભાગ દ્વારા, ત્યારે ઉમેદવારો જે છે એ એવા પ્રશ્ન સર કરતા હોય કે સર આમાં તો 9 જગ્યા છે, હવે 5 જગ્યા છે, હવે સર આમાં મારું ક્યાં વેઇટેજ હશે ને હું કેમ પાસ થાય. આપ જે વાત કરો છો કે આપની ભરતી 2018-19 ની થઈ એમાં 15:9 મતલબ પીઓ અને સીઓ જ્યારે આપણે વાત કરી, છતાં બી આપની સીઓમાં આટલી ઓછી જગ્યાઓ હતી હોલ ગુજરાતમાં, અને આપ સર સ્થાન ભાઈમાં, એ માટે સર આપની તૈયારીને આપના મા બાપને ડેફિનેટલી આ ક્રેડિટ જવી જોઈએ. દોસ્તો અહીંથી પહેલો એક પ્રશ્ન એ થઈ જાય છે કે ભાઈ જે તે ઉમેદવાર જયારે એવું કઈ વિચાર કરતો હોય કે સર 2 જગ્યા આવી છે, 2 જગ્યા માટે કેવી રીતે તૈયારી કરવી, હમણાં જે છે જીપીએસસી ના માધ્યમથી લગભગ 4-5 વર્ષના અંતરાલ બાદ જેલરની ભરતી આવી, આપના ધ્યાનમાં હશે જેલરની ભરતી. જેલરની ભરતી સર 7 જગ્યાઓ છે, એમાં પણ પાછી આપણે રોસ્ટર પદ્ધતિઓ ગણીએ તો એસસી એસટી ઓબીસી માં અલગ અલગ બાયફર્કેશન થાય. તો ઉમેદવાર જયારે વિચારે સર હવે 7 જગ્યામાં હું કેવી રીતે પાસ થઈશ, પણ દોસ્તો અહીંયા હું આપને ડેફિનેટલી મારા અનુભવના આધારે કહી શકીશ કે જયારે તમે કોઈ પણ ભરતીમાં જયારે નંબર ઓફ પોસ્ટ કેટલી છે આ જોવો છો, સાહેબ આ મારા દ્રષ્ટિએ સાહેબ નકારાત્મક બાબતનું ઇન્ડિકેશન કરે છે. બીકોઝ દોસ્તો નંબર ઓફ પોસ્ટને ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરો છો એ તમારું લેક ઓફ કોન્ફિડન્સ બતાવે છે કે ભાઈ અહીંયા તમારો આત્મવિશ્વાસની કમી છે, તમને ખુદને જે છે એ ભરોસો નથી આવતો કે શું 1 જગ્યા માટે હું સ્થાન પામી શકીશ કે નહીં. આપણે તૈયારી કરવાની છે, આપણે નંબર ઓફ પોસ્ટ કેટલી છે ધેટ ઇઝ નો મેટર. તો આ વસ્તુ આ જે પોડકાસ્ટના માધ્યમથી તમારે નોટ કરવી હોય તો તમારી પર્સનલ ડાયરી જો તમે બનાવતા હોય, પર્સનલ ડાયરી સાહેબ હું દરેક ઉમેદવારને કહેતું હોય કે આપના રૂટીનના જેટલી બાબતો હોય એ થોડું આપ લખો, શું શીખા છો જિંદગીમાં, સમાજ માટે શું કરી શકાય છે, કારણ કે દરેકે દરેક વ્યક્તિ, આપ તો સમાજ સુરક્ષા ખાતામાં છો એટલે દરેક વ્યક્તિને મળવાનું તમારે થતું હોય. સામાન્ય રીતે માણસની એવી વર્તણૂક હોય કે ભાઈ મારા સમાજે મને શું આપ્યું છે, મારો સમાજ મને શું લાભ આપે છે, મારા સમાજથી મને શું લાભ છે, પણ ઉમેદવાર એ નથી વિચારતો કે મારા કારણે સમાજને શું ફાયદો લાભ થશે. જો આ એક્ચ્યુઅલમાં થઈ જાય તો રાજ્ય કે રાષ્ટ્ર જે છે એ પ્રગતિ કરવામાં આ ઘરથી જ ચાલુ થશે. આપણે એવું વિચારીએ ભાઈ મને સમાજે શું આપ્યું એના કરતા આપણે સમાજને કંઈક આપવું જોઈએ, એ જ સમાજમાંથી આવે છે. અહીંયા કોઈ આપણો કાસ્ટિઝમ બાબતનો ઈરાદો નથી, પણ આપણે કંઈક આપણા સમાજમાં સહભાગી થાય એ જરૂરી છે. એટલે સાહેબને દોસ્તો ધન્યવાદને પાત્ર છે કે આટલી સિંગલ ડિજિટમાં ભરતી છે, ગુજરાતમાં વાત થઈ છે, સિંગલ ડિજિટની ભરતી આખા ગુજરાતમાં છે અને તમારા માટે તો 60 જગ્યા છે. તો સાહેબે કીધું એવી રીતે કે ભાઈ આપના માટે આ બહુ સારી તક છે, જો આપ સારી રીતે સ્માર્ટ વેથી તૈયારી કરો, પરીક્ષા પદ્ધતિને અનુરૂપ તૈયારી કરો, ખોટી જે છે એ બીજી બિનજરૂરી ચર્ચાઓ કે બિનજરૂરી મટીરિયલ સાહેબ જે છે એ છોકરાઓ થોડુંક જે છે આઈડેન્ટિફાઈ કરી લે કે આ વસ્તુ વાંચવાની છે, આ વસ્તુ નથી વાંચવાની. થેન્ક યુ સર. સર એક બીજું કે આપણે આપના પોસ્ટ વિશે વાત કરી, આપણે સીઓ અને પીઓ નો બંને તફાવત પણ ઉમેદવાર મિત્રોને સમજાવ્યું. સર એક પ્રશ્ન મને દરેક વખતે થતો હોય, આપણે ઇન્ટરવ્યુ કરતા હોય છે આપના જેવા જ અધિકારીગણના, સર આપ પોસ્ટ જે છે અથવા સમાજ સુરક્ષા ખાતું છે, આપ સીઓ છે, ઉમેદવારો જે છે એ પીઓ બનવાના છે, એક તો સર પેલા મને એ જણાવો કે પીઓ સીઓ એમાં કયું સિનિયર અને કયું જુનિયર, અને પીઓ સીઓ ના પ્રમોશન શું છે, એટલે ઉમેદવારોને થોડો એ ક્લિયર થઈ જાય. સર પીઓ અને સીઓ બંને સમાજ સુરક્ષા ખાતામાં સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે. બરાબર. સીઓ છે એ પીઓની અપ કેડર છે. ઓકે. તમે કોઈ પણ જગ્યાએ પીઓમાં તમારું પોસ્ટિંગ થશે તો પીઓમાંથી તમને જે પ્રમોશન મળશે એ સીઓમાં મળશે. અચ્છા. અને સીઓમાંથી તમને નેક્સ્ટ પ્રમોશન છે એસડીઓ એટલે કે સમાજ સુરક્ષા અધિકારી તરીકે ક્લાસ 2 નું મળે છે. ઓકે. એવી રીતે પીઓ પહેલા સ્ટેજ પર હોય છે, પછી સીઓ હોય છે, પછી એસડીઓ હોય છે સમાજ સુરક્ષા અધિકારી. એના અપર પણ હજી પ્રમોશનની વાત કરીએ તો સમાજ સુરક્ષા અધિકારીથી ઉપર નાયબ નિયામકની પોસ્ટ આવે જે વડી કચેરી ગાંધીનગરમાં હોય છે, ત્યાં પણ તમને પોસ્ટિંગ મળે છે અને નિયામક સુધી તમે જઈ શકો છો. એટલે કોઈ માણસ પીઓમાં નાની ઉંમરે ભરતી થઈ જાય અને ફાઇલ જલ્દી ચાલે એમના સર્વિસ બુક સારી હોય તો એ વ્યક્તિ નિયામક સુધી જઈ શકે, નિયામક સુધી પહોંચી શકે. દોસ્તો જાણવા જેવી વસ્તુ છે કે માની લઈએ કે આપણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું બીએસડબલ્યુ તરીકે, 2-5 વર્ષ આપણે તૈયારી કરી હોય, અત્યારે કદાચ આપની એજ જે છે એ નિયર અબાઉટ 25 વર્ષ હોય, 30 વર્ષ કે 35 વર્ષ હોય તૈયારી ન થાય એવી કોઈ વાત નથી, પણ આટલી નાની એજમાં સર કોઈ પીઓ થઈ જાય તો દેન સીઓ,
દેન એસડીઓ, દેન નાયબ નિયામક અને નિયામક. મતલબ કે 3 કે 4 પ્રમોશન જો એ ઉમેદવારના થઈ જાય આટલી નાની ઉંમરે, તો એ રિટાયરમેન્ટ ટાઈમે એટલીસ્ટ 6 મહિના વર્ષ દિવસ માટે જે છે એ નિયામક બની શકે. એટલે આટલી સ્પીડ. એટલે હું માનું ત્યાં સુધી બીજા ડિપાર્ટમેન્ટ બીજી પોસ્ટ કરતા પીઓએસઓના પ્રમોશન જલ્દી ચાલે એમાં હું સાચો કે થોડું હું ભૂલ ભરેલી વાત કરી ગયો છે? મારા ખાતામાં અત્યારે સીઓમાંથી પ્રમોશન જે સમાજ સુરક્ષા ખાતામાં મળે, ઓકે, સીઓની જે પોસ્ટ છે એ ગુજરાત સરકારમાં વધારે છે, એની સમકક્ષ જિલ્લા લેવલની જે પોસ્ટ છે 33 જિલ્લાઓમાં 33 પોસ્ટ જ હોય છે. બરાબર. એટલે એના સમકક્ષ ધ્યાન લેતા અમારું જે પ્રમોશનને થોડીક વાર લાગે. ઓકે. પણ તમે જે ઉચ્ચતર તમને મળતા હોય છે પગાર ધોરણના એ 10, 20, 30 અત્યારના સમય પ્રમાણે છે, તો તમને ક્લાસ 2 નો પગાર તમને તમારા પ્રમોશન પ્રમાણે મળતો છે. પોસ્ટ વાઇઝ તમે પોસ્ટિંગ નો મળે પણ ગ્રેડ પે નો મળી જાય. એટલે તો પીઓ માં સર પ્રમોશન ના ચાન્સીસ જેટલી ગવર્મેન્ટ સંસ્થા સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત આવે મોટા ભાગે બધી સંસ્થાઓમાં એક એક પીઓ ની પોસ્ટ હોય છે, કેસ વર્કર તરીકે અથવા પ્રોબેશન ઓફિસર તરીકે. જેમ કે કોઈ પણ સંસ્થા જેમ કે બાળ અદાલત છે, જેમાં બાળ સુધાર ગૃહ તરીકે બધા બાળકો હોય એમાં એક કેસ વર્કર તરીકે અને પ્રોબેશન ઓફિસર એના મેઇન અધિક્ષક તરીકે પણ પોસ્ટિંગ એમાં થાય છે. એમાં જે કેસ વર્કરની કોઈ પણ બાળક આવે છે તેની હિસ્ટ્રી આખી A to Z લઈ અહીં તમારે રજૂ કરવાની હોય છે કોર્ટમાં અને એવી કામગીરી કરવાની હોય છે. એટલે એમ ગુજરાત સરકારમાં પીઓ થી સીઓમાં પ્રમોશનમાં તક સારી છે. ઓકે. એટલે મતલબ કે ઉમેદવાર કોઈ સારી તૈયારી કરે સારા ગાઈડન્સના માધ્યમથી સારા મટીરિયલના માધ્યમથી તો ડેફિનેટલી પીઓ બન્યા બાદ સીઓના ચાન્સીસ ઘણા છે. અને આપે કીધું એમ કે સાહેબ ક્યારે પ્રમોશન ન મળે તો એમની સર્વિસના જે વર્ષ છે એના પ્રમાણે એમને ગ્રેડ પેનો લાભ જે છે એ અચૂક મળવાપાત્ર છે. આ ઉપરાંત સાહેબ એવું પણ છે કે અત્યારે અમારી જે પોસ્ટ છે એ જિલ્લા લેવલની છે. નેક્સ્ટ ટાઈમ ભવિષ્યમાં કોઈ બજેટમાં સમાવેશ થઈ જાય નવી પોસ્ટ ઊભી થાય તો તાલુકા લેવલે પોસ્ટ ઊભી થશે એટલે પ્રમોશનના ચાન્સ વધશે. ઓકે. અને જેમ અત્યારે અમુક ખાતામાં જે તે જિલ્લા લેવલે ક્લાસ 1 ની પોસ્ટ હોય છે અત્યારે અમારા ખાતામાં એવી પોસ્ટ અત્યારે ઊભી થયેલ નથી, ભવિષ્યમાં થવાની શક્યતા એટલે પ્રમોશનના ચાન્સ દિવસે ને દિવસે વધશે. યસ યસ રાઈટ. સર એક મારો આ પ્રશ્ન થોડો હતો કે સામાન્ય માણસને પીઓ કે એસઓ યા એસડીઓ, ચલો વડી કચેરી છે એ તો થોડું હેન્ડલિંગ કરતા હોય એ તો મોનિટરિંગનો પ્રશ્ન થઈ જાય, પણ આપ લોકો તો ગ્રાઉન્ડ લેવલે કામ કરો છો, જેમ કે સાહેબ આપ સીઓ છો આપની અંડરમાં પીઓ કામ કરતા હોય અથવા તો જે નવા પીઓ બનશે, સીઓ અને પીઓ સ્પેશિયલી સર, આનાથી એક સામાન્ય માણસ જે સમાજમાં માની લે કે તરછોડાયેલો છે, સમાજમાં એકદમ બિચારીની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, સામાજિક શૈક્ષણિક રીતે પછાત હોય યા તો અન્ય કોઈ રીતે પછાત, તો સર એમને આપની પોસ્ટથી શું ફાયદો થશે? સમાજ સુરક્ષા ખાતામાં સીઓ અને પીઓની પોસ્ટ એવી છે કે જેમાં જે મુખ્યત્વે 3 વિભાગોમાં આપણે ભણે છે. ઓકે. બાળ કલ્યાણ, બાળકોને લગતા જે અલગ 18 વર્ષથી નીચેના કોઈ બાળકો હોય છે, ગર્લ્સ હોય કે બોય જેના સ્પેશિયલ હોમ હોય છે એમાં એ લોકોને સ્થાન આપે છે અને એજ્યુકેશનથી 18 વર્ષ સુધી થાય ત્યાં સુધી બધી સુવિધા એને પૂરી એક લાભ મળે છે બધાને, એમાં એક આપણને તક મળે છે સેવા આપવાની. આ ઉપરાંત બીજી અલગ અલગ સંસ્થાઓ બધી રીતે હોય છે, જેમ કે બાળ અદાલત છે તો એમાં સુધાર ગૃહમાં પણ તમારું વર્ક હોય છે, એમાં પણ તમે સમાજ સાથે જોડો. આ ઉપરાંત જુદા જુદા દિવ્યાંગો જે છે એને અલગ અલગ યોજનાઓના લાભ મળતા છે, એ યોજનાઓના લાભ આપવા માટે આપણે અલગ અલગ જગ્યાએ કેમ્પને આયોજન થતું હોય તેમાં તમે પણ સહભાગી થઈને તમે એક મદદરૂપ સેવાની સેવા સાથે કરી શકો છો. ઓકે. એટલે હમણાં જ દોસ્તો હું સર જોડે વાત કરતો હતો, એમણે હમણાં જ કીધું કે સરનું આમ તો શેડ્યુલ આપ સમજી શકો કે જિલ્લા લેવલે એક જ પોસ્ટ છે, પીઓ થી પણ સિનિયર સીઓ છે, એટલે સરનો કામ બી અતિ વ્યસ્ત હોય છે અને એક એમની પ્રોફેશનલ લાઈફની સાથે દરેક વ્યક્તિની પર્સનલ લાઈફ છે. સર આપનો આ તકે વચમાં હું આપનો આભાર માનીશ કે આપ આટલો કિંમતી સમય કાઢીને ઉમેદવારોને જે છે માર્ગદર્શન કરો છો સરકારશ્રીના માધ્યમથી. સર નવી પરીક્ષા પદ્ધતિમાં 210 માર્કનું જે છે એ વેઇટેજ રાખ્યું છે અને એમાં 180 મિનિટ આપી છે એટલે 3 કલાક જેવો સમય છે. એમાં સર પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એ છે જેમાં સ્પેશિયલી મેથ્સ રીઝનિંગ અને ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન આપ્યું છે. રિમેનિંગ 150 માર્ક છે. એમાં સર એક તો બંધારણ આપ્યું છે, એક ગુજરાતી અને ઇંગ્લિશ અને ઇંગ્લિશનો કોમ્પ્રિહેન્શન આપ્યું છે, એ બી ઉમેદવારો સહેજ જે છે XYZ માધ્યમથી કરી શકે. સર બીજું 150 માંથી 120 માર્ક છે કે જે સ્પેશિયલી એવું લખેલું છે સરકારશ્રી મતલબ ગુણ સેવાના માધ્યમથી કે ભાઈ જગ્યાને લગતું કન્ટેન્ટ
જગ્યાને લગતી માહિતી. સર, દરેક ઉમેદવાર અત્યાર સુધીમાં જે છે આપનો ઇન્ટરવ્યુ પોડકાસ્ટ કરું છું, ત્યાં સુધી લગભગ મને 501 છોકરાઓના મેસેજ છે કે સર સ્પેશિયલી 120 માર્ક માટે શું કરું. તો સર, આપ એઝ અ અધિકારી તરીકે આપના ભૂતકાળના જે અનુભવ રહ્યા હોય, આપ સરકારમાં આવ્યા ત્યાર બાદના અનુભવ, સર સ્પેશિયલી 120 માર્કનું બાળકોને થોડું ગાઈડન્સ આપો તો એ બાબતે યોગ્ય એમને કંઈક ને કંઈક નિરાકરણ આવી શકે. પોસ્ટને લગતી જે સંબંધિત વિષયને જે વાત છે એમાં મેઇન તો સાયકોલોજી, સોશિયોલોજી અને સોશિયલ વર્ક, આ ત્રણેય વિષયમાં ગ્રેજ્યુએશન લેવલ સુધીનું જે મટીરિયલ હોય છે એ તમારે વાંચવું જોઈએ. તેમાં ખાસ કરીને 11 અને 12 ધોરણનું ટેક્સ્ટ બુક સોશિયોલોજી અને સાયકોલોજી એ બંને ખાસ, કેમ કે એમાં બેઝિક ડિટેલ બધી હોય છે અને મોટા ભાગે જે પ્રશ્નો પૂછાય છે બેઝિક ડિટેલના આધારે જ પૂછાતા હોય છે. 11-12 ની ટેક્સ્ટ બુક સાયકોલોજી અને સોશિયોલોજી, આ ઉપરાંત ગ્રેજ્યુએશન લેવલ ત્રણેય વિષય કરવાના, એમાં ખાસ કરીને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ઇગ્નો એના જે સિલેબસ સોશિયલ વર્કના છે એ કરજો તો વધારે સારું રહે. આ ઉપરાંત જુદા જુદા કાયદાઓ જે સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ સમાજ સુરક્ષા ખાતાના રાઇટ્સ છે એમાં હું તમને વાત કરું તો ખાસ તો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, પછી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ, આ ઉપરાંત છે આપણે ત્યાં અનાથ આશ્રમ માટેના જે કઈ છે નિયમો છે એ બધા. એટલે સર એમાં એક રૂલ્સ આવતા હોય છે, એક અધિનિયમ આવતા હોય છે, તો આપણે એ બાબતે થોડું પૂછવા માંગીશ કે ઉમેદવારે બંને કરવા યોગ્ય કહેવાય, માની લે કે બાળ લગ્ન અધિનિયમ હોય અને એના માટેના બાળ લગ્ન માટેના અધિનિયમના રૂલ્સ બન્યા હોય, નિયમો બન્યા હોય કે અમુક અધિનિયમ 2006 પાસ થયો હોય, 2009 એના રૂલ્સ આવ્યા હોય, તો બંને કરવું યોગ્ય રહેશે કે કોઈ અધિનિયમ કે નિયમ કરે જ સારું રહેશે? બંને જરૂરી છે, પણ અધિનિયમ જે છે એ ખાસ કરવા જોઈએ, એમાં ક્યાં વિભાગની અંદર કઈ કલમ ક્યાં ઉપયોગ માટે લેવામાં આવશે એ ખાસ પૂછતા હોય છે. એમાં ખાસ તો જે બધા કાયદાઓમાં વ્યાખ્યાઓ જુદી જુદી આપેલી હોય છે, ડેફિનેશન એ ખાસ કરવું જોઈએ, કેમ કે અલગ અલગ કાયદામાં અલગ અલગ વ્યાખ્યાનો મિનિંગ બદલાઈ જતો હોય છે, એટલે એ એક અધિનિયમ પ્રમાણે વ્યાખ્યાઓ ખાસ કરેલી છે જે પરીક્ષામાં પૂછવાની શક્યતા વધુ હોય છે. એટલે આમ જોવા જઈએ તો સર, હું એક્ટની ઉમેદવારો સાથે ચર્ચાઓ કરતો, એક્ટમાં કોઈ નિયમ છે, કોઈ અધિનિયમ છે, તો એની કલમ છે, એનો પહેલો જે પ્રકરણનો પહેલો જે કલમ કે નિયમ હોય એ હંમેશા ટૂંકી સંજ્ઞાઓ આપેલી હોય, અને એનું જે બીજું પાસું હોય એટલે બીજું પ્રકરણ અથવા તો બીજી કલમ અથવા બીજો નિયમ એની વ્યાખ્યાઓ આપેલી હોય, આપેલી કીધું એ રીતે. એમાં ભાઈ દોસ્તો ઘણી વાર ધ્યાન થતું હોય કે પ્રોબેશન અધિકારી અને અંશકાલીન પ્રોબેશન અધિકારી, તો આ બાબતમાં જો છે દોસ્તો આપણે ખ્યાલ આવી જાય કે પ્રોબેશન અધિકારી અને અંશકાલીન પ્રોબેશન અધિકારી બેની નિમણૂક કોણ કરે છે, બેની સત્તાઓ શું છે, તો આ બાબતે આપ વધારે સારી રીતે જે છે એ એક્ઝામને હકારાત્મક દ્રષ્ટિકોણથી જે છે એ લઈ શકો છો. એટલે સર ઉમેદવાર 11-12 જે છે એની સાયકોલોજી અને સોશિયોલોજી ટેક્સ્ટબુક GCRT ની આવે, અને BSW ના જે છે એ સાયકોલોજી સોશિયોલોજી અને સોશિયલ વર્ક ત્રણેય ગ્રેજ્યુએશન લેવલના વિષય, ગ્રેજ્યુએશન લેવલના FIS હોય કે અથવા સેમ હોય તો સેમ 1 થી 6 સુધી. જી ઓકે. સર એક બીજું કહીશ કે આપણે જે પોક્સો એક્ટ છે બાળ અદાલતની વાત કરી, તો આપના મત મુજબ પોક્સો એક્ટ ઉમેદવારો માટે જોઈ જવું યોગ્ય છે? પોક્સો, જી જરૂર, પોક્સો એક્ટના કેસ આપણે ખાતામાં આવતા છે અને જે પોક્સો એક્ટના ભોગ બનેલી દીકરીઓ હોય છે, આપણે જે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ હોય છે એમાં એને મૂકવામાં આવતી હોય છે સરકાર દ્વારા કોર્ટના આદેશથી, એટલે એ કાયદો કરવો જરૂરી છે જેના માધ્યમથી તમને ખ્યાલ આવે કે આ કાયદામાં શું શું છે અને પૂછાઈ પણ શકે. અને સર પોક્સો એક્ટ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ છે, એની જેમ જ મતલબ કે જેમ કોઈ માની લો કે સગીર વયના બાળક સાથે કોઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું, કોઈ અશ્લીલતા પેદા થાય એવી કોઈ વાત થઈ, તો પોક્સો બાળ અદાલત છે આપના ધ્યાનમાં અને પોક્સો એક્ટ બી છે. સર આવી રીતે જુવેનાઇલ જસ્ટિસ હોય છે એમ, તો કે કોઈ બાળકે કોઈ આવું કૃત્ય કર્યું હોય પરંતુ એની સગીર વયના લીધે એમને સજા ના આપી શકે, જેમ કે પેલો સર બહુ ચર્ચામાં રહેલો મુદ્દો હતો નિર્ભયા કેસ કે જેમાં 5 આરોપી હતા એમાંથી 4ને જે છે સજા થઈ, 1ને છોડી દેવામાં આવ્યો, તો આ સમાજ સુરક્ષા અને જુવેનાઇલ જસ્ટિસ સાથે કોઈ નિસ્બત ખરો? જુવેનાઇલ જસ્ટિસ છે સમાજ સુરક્ષાનો જ એક ભાગ છે. ઓકે, તે એના અલગ અલગ એની કોર્ટ પણ અલગ જ બેસતી હોય, બાળ સુધાર ગૃહ હોય છે તેમાં જ એની કોર્ટ બેસતી હોય છે અને જે આખું હેન્ડલ છે એ સમાજ સુરક્ષા ખાતું જ કરે છે. અચ્છા, જુવેનાઇલ જસ્ટિસ બી સમાજ સુરક્ષા ખાતું જ એમનું જે છે સંચાલન કરે. દોસ્તો અહીંયા સાહેબે કીધું એવી રીતે કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ભિક્ષુકના અટકાવવા માટેના અધિનિયમ છે, કહેવાય ભિક્ષુકધારો. સરે કીધું કે ભાઈ પ્રોબેશન ઓફિસરના ઓફેન્ડર એક્ટ 1958 માં સાહેબ જે પાસ થયું છે એ,
એની સાથે દોસ્તો તમારે આ એક્ટ તો કરવાનો, પણ પોક્સો એક્ટ બી કરવો પડશે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કરવો પડશે. એક્ટની સાથે સાથે સાહેબ હું ઉમેદવારોને એ બી આપના માધ્યમથી થોડું સૂચન કરીશ દોસ્તો કે જે સુધારા થયા, જેમ કે પોક્સો એક્ટ છે એ 2012 માં આવ્યું, સુધારો થયો 2019, તો સજામાં બંનેમાં થોડો સુધારો થઈ ગયો. તો ઉમેદવારો આ જે ચેન્જ થઈ જાય તો એ કરંટ બાબતે સરકાર એવું વિચારતી હોય કે ભાઈ અવેર છે. યસ સર, બીજું એક સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટની વેબસાઇટ તો ઉમેદવારોને આપણે સજેસ્ટ કરીએ, બહુ સારી વાત છે. સર પેલા GCSRના નિયમો હોય છે, સિવિલ સર્વિસ રૂલ છે, મુલકી સેવાના નિયમ, એ ઉમેદવારોએ કરવા જોઈએ કે શું આ 120 માર્કનું જે કન્ટેન્ટ છે એમાં? આ 120 માર્ક્સ સંબંધિત વિષયના કન્ટેન્ટમાં જે ગુજરાત મુલકી સેવાના અલગ અલગ નિયમો, જેમાં રજાને લગતા નિયમ, પગાર ભથ્થાને લગતા નિયમ, મુસાફરીને લગતા નિયમો, વર્તણૂકના નિયમ, એ નિયમો પર બધા એકવાર નજર નાખી લેવી જોઈએ. કદાચ સંબંધિત વિષયને લગતું જે વધારે વેઇટેજ આપ્યું છે 120 માર્કનું તો સમાવેશ થઈ શકે એમાં, એટલે એકવાર નજર નાખી. અધિકારી કેડર થઈ જાય સુપર ક્લાસ લેવલ, તો ગૌણ સેવા એવી અપેક્ષા રાખતી હોય કે ભાઈ ઉમેદવાર પાસે આવા થોડા હોવા જોઈએ કે નોલેજ હોવા જોઈએ. તો દોસ્તો સાહેબ હું ભૂલતો ના હોય તો 1971 અને 2002 ના આવા બધા નિયમો 2002 બનાવેલા છે, કે રજા પ્રવાસનના નિયમ, મુસાફરી ભથ્થાના, શિસ્તના નિયમ, વર્તણૂકના નિયમ વગેરે નિયમો છે. તો દોસ્તો સાહેબના માધ્યમથી સરે જે આપણે વાત કરી એ રીતે 120 માર્કનો કન્ટેન્ટ આપની પાસે આવી ગયો. અને સર આમાં એક ટોપિક એવો ભી આપ્યો કે ભાઈ માની લે કે એક્ઝામમાંથી 6 મહિના પછી કન્ડક્ટ થાય, તો કરંટ અફેર્સ છે. કરંટ અફેર્સ ભી હું એવું માનું કે જે સમાજ સુરક્ષા વિભાગને લગતું જ આવવાની શક્યતા છે, તો આના માટે સર આપણે જે ભારત સરકારની ઓલ ઇન્ડિયા રેડિયો હોય અથવા તો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હોય, ગુજરાત સરકાર 15 દિવસે જે છે પેલું પાક્ષિક, ગુજરાત પાક્ષિક એ કેવું રહેશે સર? ગુજરાત પાક્ષિક સારું રહેશે. આ ઉપરાંત અલગ અલગ જે બ્યુરો છે માહિતી ખાતું, એની જે માહિતી અલગ અલગ પ્રેસમાં આવતી હશે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, એનું કરંટ અફેર કરવું જોઈએ. ઓકે, તો દોસ્તો 120 માર્કનું જે સબ્જેક્ટનું રિલેટેડ વાત છે, પોસ્ટ રિલેટેડ, એ બાબતે સરે બહુ સારું આપણે ગાઈડન્સ આપ્યું છે. એ બાબતે આપણે જે છે એ આખો જે વ્યૂ જે છે એ તમારો હવે ક્લિયર થઈ ગયેલો છે. સરે આપણે સરકારી પુસ્તકો પણ કીધા, સરે જે વાત કરી છે એ સાહેબ અત્યાર સુધી તમારા સામે ક્યાંય નહીં આવી કે ભાઈ તમને કદાચ કોઈ ટેક્સ્ટ બુક વાંચવાની વાત કરી હશે, કદાચ જે છે એ FISY/DY કે SEM 1 થી SEM 6ની વાત કરી હશે, પણ સરે એક જે હિડન બાબત આપણે કીધી કે ભાઈ સરકાર શ્રીની જ યુનિવર્સિટીઓ છે, મતલબ કે સરે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની વાત કરી, સરે ઇગ્નુની વાત કરી, એના પુસ્તકો જે છે એની એક્યુરન્સી સર બહુ જ સારી હોય છે, અને સરકારના જે પેપર શેટરો હોય છે એ પણ એ રિફરો કરતા હોય છે. સર એક છેલ્લો પ્રશ્ન પૂછીશ, આપણે ઇન્ટરવ્યુના માધ્યમથી પ્રોફેશન ઓફિસરની તૈયારી કરતા તમામ ઉમેદવારોને બહુ સારું ગાઈડન્સ આપ્યું. સર આપના સફળતા અને આપની તૈયારી દરમિયાન, કારણ કે ઉમેદવારો સર ક્યારેક નાની નાની તકલીફો આવી જાય તો એને બહુ વધારે હાવી થઈ જતા હોય કે વાહ તકલીફ આટલી કેમ મારે આવી ગઈ છે. આ છે સર આપની તૈયારી દરમિયાન, આ PhD થયા, થ્રુ આઉટ સોશિયોલોજી ભણ્યા, સાયકોલોજી ભણ્યા, સર એમાં કંઈ તકલીફ આવી અને તકલીફમાંથી આપ કંઈ શીખાવ ઉમેદવારો સુધી એ પહોંચાડવા માંગતા હોય તો? સર કોઈ પણ વસ્તુની આપણે તૈયારી કરીએ છીએ તો નાના મોટા પ્રોબ્લેમ તો આવવાના જ છે, પણ આપણે જે પોસ્ટ ને જે ગોલ લઈને આપણે આગળ વધીએ છીએ તે ગોલ ઉપર ફોકસ કરી, મેઇન જે સિલેબસ છે એના ઉપર ફોકસ કરવું જોઈએ, ઇતર વાંચનમાં ધ્યાન જે બિનજરૂરી છે એવું ધ્યાન ન રાખવું જોઈએ. આ ઉપરાંત જે તમે તૈયારી કરો છો તો તમે કેટલી પોસ્ટ બહાર આવી છે એના ઉપર ન ધ્યાન દેતા, તમારે જે કોમ્પિટિશનમાં ટોપ ઉપર જ આવવાનું છે એવી ધ્યેય સાથે તમે તૈયારી કરો તો તમે સક્સેસ થઈ શકો. અને સર આપની આ જે સફળતા છે ડેફિનેટલી પરિવારનો રોલ દરેકે દરેકના લાઈફમાં હોય, સર આપની તૈયારીમાં પરિવારનો રોલ યા કોઈ બીજા વ્યક્તિનો રોલ ખરી કે જેને ક્રેડિટ જતી હોય? ક્રેડિટ તો નો ડાઉટ પરિવારને જાય જ છે, પણ આપણે એમ કહ્યું કે ભાઈ આ વ્યક્તિનો સાથ સહકાર થયો થોડું વાંચન બાબતે યા વાંચન સિવાયની કોઈ બાબત હોય કે જેથી કરીને, કારણ કે દરેક બાબતમાં પુસ્તક સિવાય બી આપણને ઘણી વખત મોટિવેશન મળી રહેતું હોય, વ્યક્તિથી મળતું હોય, સંસ્થાથી મળતું હોય, એવું કોઈ સર આપ ક્રેડિટ દેવા માંગતા હોય? પહેલા તો માતા પિતાનો ખૂબ ખૂબ આભાર કે આ લેવલ સુધી આપણને સ્ટડી કરાવીને અહીંયા સુધી પહોંચાડ્યા છે, જેના લીધે આપણે અહીંયા આ પોસ્ટ ઉપર અત્યારે છે. આ ઉપરાંત જુદા જુદા ગુરુજનો કે જેને આપણને માર્ગ બતાવ્યો કે આપણે આગળ આ સ્ટડી કરવું જોઈએ, આ સ્ટડી કરવું જોઈએ. કેમ કે જે સમયે હું ગ્રેજ્યુએશન કરતો ત્યાં સુધી મને ખ્યાલ નહોતો કે મારે શું કરવું છે. લાસ્ટ ટાઈમ ગ્રેજ્યુએશન મેં પૂરું કર્યું ત્યારે મારા જે કોલેજના ગુરુ હતા એને મને કીધું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માસ્ટર ડિગ્રી ત્યાં કરીને ત્યાં ડોક્ટર થઈને તો પ્રોફેસર લાઈનમાં જઈ શકો. એના માર્ગદર્શનથી હું જે અહીંયા સુધી પહોંચ્યો. આ ઉપરાંત જુદા જુદા
જે તે સમયે તૈયાર કરતો ક્લાસીસના માધ્યમથી જેમ તમારા સહયોગથી સાથે તમારી સાથે મેં તૈયારી કરેલી, તમને તમારા માર્ગદર્શન નીચે ઘણું મને જાણવા મળ્યું. આ રીતે જુદા જુદા ગુરુજીનો જેટલા મારા જીવનમાં આવ્યા છે બધાના સપોર્ટથી હું અહીંયા પહોંચી શકી. ઓકે સર. અને સર એક છેલ્લો પ્રશ્ન સર, નો ડાઉટ દરેક રાષ્ટ્ર દરેક રાજ્ય આગળ વધતું જ હોય છે, આપણે બી જે છે ધીરે ધીરે આગળ વધીએ અને ભારત જે છે એ વિકાસશીલમાંથી વિકસિત તરફ આગળ વધે છે, ઇકોનોમી પણ ગ્રો થાય છે, સરકાર શ્રી પણ બહુ સારું કામ કરતું હોય અને આપણા જેવા અધિકારીના માધ્યમથી સરકારે જે નીતિ બનાવી એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચતી હોય. સર સ્પેશિયલી બાળકોની આપણે વાત કરીએ, આપણે હમણાં જ વાત કરતા હતા આપણે કે ભાઈ અમુક બાબતો જે કાંતા વિકાસ ગૃહ છે કે એ હવે મહિલા બાળ વિકાસ ની અંદરમાં જતું રહ્યું છે, બાયફર્કેશન થઈને. સર સ્પેશિયલી જે બહેનો તૈયારી કરતા હોય છે સમાજના અથવા તો જિલ્લાના છેવાડાના વિસ્તારમાં રહેતા હોય અને એ બહેનો માની લો કે પ્રોબેશન ઓફિસરની અથવા તો અન્ય સરકારી તૈયારી કરતા હોય છે, કોઈ શિક્ષકની તૈયારી, કોઈ પીએસઆઈ ની તૈયારી યા અન્ય યોગ્ય જણાતું હોય, સર એમના માટે આપનો એક સંદેશ હોય કે સારો આપને યોગ્ય જણાતું હોય કે જે દીકરીઓ બહેનો તૈયારી જે છેવાડાના વિસ્તારમાં કરતી હોય એમના માટે. સ્ત્રીઓ દીકરીઓએ તૈયારી કરવી જોઈએ ખાસ, અને અત્યારની સરકારમાં જે ભરતીઓ આવે છે દીકરીઓને જે અનામત આપવામાં આવી છે એ ઉપરાંત એને જનરલ કોટામાં તો લાભ મળે જ છે, એ ઉપરાંત એને 33% એક્સ્ટ્રા અનામત મળે છે, એટલે એ લાભ લઈ સારી એવી તૈયારી કરી આગળ વધવું જોઈએ. જો તમે એક શિક્ષિત હશો તો સામે જ્યાં તમે પરણીને જશો તો એ પરિવાર પણ શિક્ષિત થશે અને તમારું ભવિષ્ય તમારા કુટુંબને અને બંને કુટુંબને સપોર્ટ થશે અને તમે આગળ વધી શકશો. થેન્ક યુ દોસ્તો. સો દોસ્તો આજનો સ્પેશિયલ લેક્ચર ડોક્ટર મહેશ ચૌહાણ સાહેબ સાથે આગળ હતો. આ પોડકાસ્ટ ફરીથી જે છે એ આવતા શનિવારે 9 વાગ્યા અને ટકોરે જે છે એ કનેક્ટ ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર મળીએ છીએ આપણે એક નવા જ ગેસ્ટ સાથે, નવા જ અધિકારી સાથે. આપને માર્ગદર્શન આપવા માટે વિશેષ આપણને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન જોતું હોય આપણે જે છે એ ટેલિગ્રામ ચેનલ, જે તમે યુટ્યુબ ચેનલ જોવો છો કનેક્ટ ગાઈડન્સ એ જ નામથી આપણી ટેલિગ્રામ ચેનલ બી છે. અને વિશેષ તમારે પર્સનલી કંઈ મારું કામ હોય યા તૈયારી બાબતમાં કંઈ પણ ક્વેરી હોય તો આપ નોટ ડાઉન મારો નંબર બી કરી શકો 7226926024. ફરીથી બોલું છું 7226926024. આમાં તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને વોટ્સઅપ કરી દેવું. નવા નવા જે કોઈ પ્રકારે આપણે પોડકાસ્ટ કરશું એપિસોડ એ તમારા સુધી પહોંચતો રહેશો. અને મારો એકમાત્ર ગોલ છે કે આપ લોકો વિના કોઈ સંકોચે કોઈ પણ સ્ટ્રેસ લીધા વગર હાર્ડવર્કના સ્થાને સ્માર્ટ વર્ક કરી ટૂંકા સમયગાળાના અંતરાલમાં સારી એક સરકારી જોબ મેળવો, આપના માતા પિતાના અને આપના પોતાના જે છે એ સપનાઓ સાકાર કરી સમાજમાં એક આદર્શ જીવન જીવો એવી જે છે એ શુભેચ્છા સાથે. થેન્ક યુ વેરી મચ સર, આપનો ખૂબ ખૂબ સર આભાર કે આપે આપનો કિંમતી સમય આપ્યો. તો સર થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આપ બધા જ પ્રોફેશનલ ઓફિસર થઈ અને સરની જેમ સારા અધિકારી બનો એવી શુભેચ્છા સાથે આવજો. બાય. થેન્ક યુ સર.